प्रश्न नंबर 5 पेज नंबर 26 હું તમને અહીંયા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 5 સમજાવું છું તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું અને સમજવાનું રહેશે બપોરે 12 વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે જો એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન શૂન્યથી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય મધ્યરાત્રિનું તાપમાન શું હોય તમને બે પ્રશ્નો પૂછેલા છે સૌથી પહેલા એવું કીધું કે બપોરના 12 વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર એટલે આપણે સંખ્યા રેખા આડી જોઈએ છીએ તો શૂન્ય વચ્ચે હોય તો શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક હોય અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય આને જ આપણે ઊભી રેખામાં દર્શાવીએ તો વચ્ચે શું હશે 0 શૂન્યથી ઉપર ધન પૂર્ણાંક હશે અને શૂન્યથી નીચે ઋણ પૂર્ણાંક એટલે તમને એવું કીધું છે કે શૂન્યથી ઉપર એટલે ધન પૂર્ણાંક શૂન્યથી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ હોય તો અહીં આપણે લખેલું બપોરના 12 વાગ્યાનું તાપમાન બરાબર પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ ખાલી 10 ડિગ્રી સેલ્સિયસ લખો તો એમાં કંઈ ફેર ન પડે પણ આપણને એવું કીધું છે શૂન્યથી ઉપર એટલા માટે ખાલી આપણે દર્શાવવા પૂરતું ધન પૂર્ણાંક લખેલો પ્લસમાં એના પછી એવું કહે છે કે પ્રતિ કલાકે દર પ્રતિ કલાકેમાં માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થાય છે પ્રતિ કલાક એટલે શું તો કે દર 1 કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થતો હશે ઘટાડો થાય છે ઘટાડો એટલે શું તો કે નીચે જતું જાય એટલે નીચે જતું જાય છે એટલે આપણે માઇનસમાં દર્શાવ્યું તાપમાન જે 12 વાગ્યાનું તાપમાન હતું એ શૂન્યથી ઉપર હતું એટલે આપણે ધન પૂર્ણાંકમાં દર્શાવ્યું અને ઘટાડો થાય છે એટલે માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ ઋણ પૂર્ણાંકમાં દર્શાવ્યું હવે તમને એવું કીધું છે કે તો માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ કેટલા વાગ્યાનું તાપમાન હશે તો એના માટે તમારે શું કરવું પડશે તો કે જે 10 ડિગ્રી સેલ્સિયસ છે એ અને જે આપણે છેલ્લું તાપમાન કેવું કે છે માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ આ તાપમાનનો તમારે તફાવત શોધવો પડશે કે બંને વચ્ચે કેટલો તાપમાનનો ઘટાડો થાય છે તો સૌથી પહેલા તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને તાપમાન માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ જો શરૂઆતનું તાપમાન કેટલું છે 10 ડિગ્રી સેલ્સિયસ અને અંતિમ તાપમાન કેટલું કીધું છે માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ શરૂઆતનું તાપમાન અને અંતિમ તાપમાન બંનેનો આપણે તફાવત લઈશું શું કામ તો કે આપણને એવું કીધું છે કે માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ છે એ કેટલા વાગ્યાનું તાપમાન હશે કેટલા વાગ્યા માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થતું હશે એના માટે સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે શરૂઆતનું તાપમાન અને અંતિમ તાપમાન બંનેનો તફાવત લેવો પડશે તો 10 ડિગ્રી સેલ્સિયસ 10 અને માઇનસ કૌંસમાં માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ બંનેનો એકમ સરખો છે એટલે ડિગ્રી સેલ્સિયસ આપણે બાજુમાં મૂકી દીધું કૌંસની બાજુ હવે 10 માઇનસ કૌંસમાં માઇનસ 8 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવાની છે તો સૌથી પહેલા આપણે કૌંસ ખોલશું તો આ બીજો કૌંસ ખોલશો એટલે બે નિશાની ભેગી થશે કૌંસની અંદર માઇનસ અને કૌંસની બહાર માઇનસ 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 પ્લસ 10 પ્લસ 8 એટલે 18 ડિગ્રી સેલ્સિયસ કેટલો તફાવત મળે છે તો કે 18 ડિગ્રી સેલ્સિયસ જેટલો તફાવત મળે છે તો હવે અહીંયા આપણે કીધું કે અહીં તાપમાન પ્રતિ કલાકે કેટલું ઘટે છે તો કે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટે છે તો આપણે ત્રિરાશી મૂકી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં થતો ઘટાડો 2 ડિગ્રી સેલ્સિયસ ક્યારે ઘટે છે તો કે દર 1 કલાકે એટલે 1 કલાકમાં કેટલું તાપમાન ઘટે છે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું તો આપણને તફાવત કેટલો મળ્યો 18 ડિગ્રી સેલ્સિયસ તો 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાનમાં થતો ઘટાડો બરાબર કેટલું તો આપણે ત્રિરાશી શું કામ મૂકી તો કે આપણને એવું કીધું છે કે 8 માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ક્યાં કલાકે એટલે કે કેટલા વાગ્યાનું તાપમાન હશે એટલા માટે આપણે ત્રિરાશી મૂકી કે 2 ડિગ્રી જેટલું તાપમાન ક્યારે ઘટાડો થાય છે તો કે 1 કલાકે તો 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં થતો ઘટાડો બરાબર કેટલા કલાક તો આપણે ક્રોસ ગુણાકાર કરશું એટલે શું આવશે 18 ગુણાકારમાં 1 છેદમાં આવશે 2 તો જવાબમાં તમને શું મળશે 18 ગુણાકારમાં 1 એટલે 18 જ મળે છેદમાં 2 છે છેદ ઉડે છે તો છેદ ઉડાડીએ 2 9 18 તો 9 ગુણાકારમાં 1 એટલે જવાબ શું મળ્યો તમને 9 કલાક તો બપોરના 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યે કેટલું તાપમાન હતું 10 ડિગ્રી સેલ્સિયસ તો -8
બપોરના 12 છે એના પછીના 9 કલાક બપોરના 12 ના પછીથી 9 કલાક એટલે બપોરના 12 વાગ્યાથી 9 કલાક થતા એટલે બપોરના 12 પછી તમે 9 કલાક ગણો તો 12 પછી શું આવશે બપોરે 12 પછી સીધા 1 આવશે પછી 2 3 4 5 6 7 8 અને 9 એનો મીનિંગ એવો કે રાત્રે 9 કલાકે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે બરાબર આપણે અહીંયા જવાબમાં લખ્યું કે તેથી બપોરના 12 વાગ્યાથી 9 કલાક થતા એટલે કે રાતના 9 વાગ્યે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ થશે હવે આ પહેલો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો કે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલા કલાકે હશે બીજો પ્રશ્ન એવો કીધો છે કે મધ્યરાત્રિનું તાપમાન શું થાય મધ્યરાત્રિ એટલે શું તો કે રાતના 12 ની વાત કરે છે તો બપોરના 12 થી રાતના 12 બંને વચ્ચે કેટલો સમયગાળો રહેશે કેટલા કલાક હશે તો કે 12 કલાક ટોટલ કેટલા કલાક થાય 12 કલાક તમે ગણશો તોય 12 પછી શું આવે 1 2 3 4 5 6 ગણતરી કરશો તો તમને કુલ કલાક કેટલા મળશે 12 કલાક એટલે બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધીના કુલ કલાક બરાબર 12 કલાક હવે તમને એવું કીધું કે દર 1 કલાકે કેટલો ઘટાડો થાય છે -2 ડિગ્રી સેલ્સિયસ જેટલો તો દર 1 કલાકે તાપમાનમાં થતો ઘટાડો બરાબર -2 ડિગ્રી સેલ્સિયસ તો 12 કલાક મધ્યરાત્રિ સુધી કુલ કલાક કેટલા થાય છે 12 કલાક તો 12 કલાકમાં તાપમાનમાં થતો ઘટાડો તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 12 ગુણાકારમાં -2 છેદમાં 1 મૂકી કે ના મૂકી તો હોવાના છે એટલે 12 2 આ 12 અને -2 સૌથી પહેલા આપણે નિશાની જોશું પ્લસ માઇનસ માઇનસ સંખ્યાઓનો ગુણાકાર કરશું 12 2 24 એટલે -24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાત્રિના 12 વાગ્યાનું 12 કલાકનું કેટલું તાપમાન થાય છે -24 ડિગ્રી સેલ્સિયસ હવે મધ્યરાત્રિનું તાપમાન શોધવા માટે આપણે શરૂઆતનું જે તાપમાન છે એનો અને મધ્યરાત્રિ એટલે કે 12 કલાક પછી જે -24 ડિગ્રી સેલ્સિયસ મળે છે એનો બેયનો તમારે શું કરવું પડશે સરવાળો કરવો પડશે કે શરૂઆતનું તાપમાન શું છે 10 ડિગ્રી સેલ્સિયસ અને અંતિમ તાપમાન એટલે કે મધ્યરાત્રિનું તાપમાન એટલે 12 કલાકનું તાપમાન કેટલું થાય છે તો -24 કૌંસથી બહાર આપણે ડિગ્રી સેલ્સિયસ રાખશું તો ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવાનો છે એટલે 10 પછી બે નિશાની ભેગી થશે પ્લસ માઇનસ માઇનસ 24 10 માંથી 24 ન જાય પણ 24 માંથી 10 જશે એટલે કેટલો જવાબ મળશે તમને 14 10 અને 24 માંથી 24 મોટા છે એની આગળની નિશાની થશે માઇનસ ની એટલે -14 ડિગ્રી સેલ્સિયસ તો મધ્યરાત્રિનું તાપમાન શું હશે -14 ડિગ્રી સેલ્સિયસ જો ફરી એક વખત બંનેમાં શું ફેર છે એ જોઈ લઈએ પ્રશ્નમાં તમને એવું કીધું છે કે બપોરના 12 વાગે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે શૂન્યથી ઉપર એટલે આપણે પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ દર્શાવેલું દર પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે એટલે એને આપણે ઋણ પૂર્ણાંકમાં દર્શાવીએ હવે તમને એવું કહે છે કે બપોરના 12 વાગેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે અને છેલ્લે -8 ડિગ્રી સેલ્સિયસ કેટલા વાગ્યાનું તાપમાન છે તો કેટલા વાગ્યાનું તાપમાન છે એના માટે આપણે શરૂઆતનું અને જે આપણે કલાક શોધવાના છે એનો બંનેનો આપણે તફાવત લખવો પડશે તો બંનેનો આપણે તફાવત લીધો 10 અને -8 નો તો જવાબમાં આપણને શું મળ્યું 18 ડિગ્રી સેલ્સિયસ હવે આનો આપણે ત્રિરાશી મૂકવી પડશે કે દર કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે તો આપણે અહીંયા ત્રિરાશી મૂકી કે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં થતો ઘટાડો બરાબર 1 કલાક 1 કલાકમાં કેટલું તાપમાન ઘટે છે આપણે ઊંધી ત્રિરાશી મૂકીએ છીએ કેમ કે કલાક આપણે શોધવાના છે સમય શોધવાનો છે એટલે 2 ડિગ્રી સેલ્સિયસ 1 કલાક તો 18 ડિગ્રી સેલ્સિયસ 18 ગુણાકારમાં 1 છેદમાં 2 એટલે અહીં છેદ ઉડાડશો એટલે જવાબમાં મળશે 9 કલાક તો બપોરના 12 થી 12 પછીના 9 કલાક એટલે રાતના 9 વાગ્યે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય પછી તમને એવું કીધું છે કે મધ્યરાત્રિનું તાપમાન શોધો મધ્યરાત્રિનું તાપમાન શોધવા માટે તમારે બપોરના 12 થી રાતના 12 મધ્યરાત્રિ એટલે રાતના 12 થાય બંને વચ્ચે કુલ કેટલા કલાક હશે તો કે કુલ 12 કલાક હશે હવે આપણે ત્રિરાશી મૂકીએ કે 1 કલાકમાં તાપમાનમાં થતો ઘટાડો -2 ડિગ્રી સેલ્સિયસ તો 12 કલાકમાં તાપમાન
-14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ રાત્રિના 12 વાગ્યાનું એટલે કે મધ્યરાત્રિનું તાપમાન થશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને પ્રશ્ન નંબર 5 સમજાઈ ગયો હશે. વ્યવસ્થિત રીતે તમારે ટેસ્ટ પેપર વચ્ચે એક લાઈન છોડીને બાકી બુકમાં ગણવાનો રહેશે. પ્રશ્ન નંબર 6 માટે પાઠ્યપુસ્તક તમારે ખોલવાનું રહેશે. હું તમને પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 26 ઉપર પ્રશ્ન નંબર 6 સમજાવું છું. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું રહેશે. વર્ગ પરીક્ષામાં 3 દરેક સાચા જવાબ માટે અને -2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો 1 પણ ગુણ આપવામાં આવતો નથી. એમાં પહેલો પ્રશ્ન છે, રાધિકાએ 20 ગુણ મેળવ્યા. કુલ ગુણ કેટલા મેળવ્યા છે? 20. જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે? તો આપણને એમ કીધું છે કે એણે કેટલા ખોટા જવાબ લખેલા હશે એ શોધવાનું છે. હવે સૌથી પહેલા તો આપણે વિગત લઈએ કે દરેક સાચા જવાબના ગુણ +3 છે અને દરેક ખોટા જવાબના ગુણ -2 છે. એક પ્રશ્ન સાચો પડે તો 3 માર્ક મળે છે અને એક પ્રશ્ન ખોટો પડે તો -2 મળે છે. હવે રાધિકાએ મેળવેલા કુલ ગુણ બરાબર 20. આપણે સૌથી પહેલા સાચા જવાબના ગુણ મેળવી લઈએ તો એણે સાચા કેટલા જવાબ આપેલા છે? 12. 12 સાચા જવાબ આપેલા છે તો આપણે અહીંયા 12 ગુણાકાર. એક પ્રશ્ન સાચો પડે તો 3 ગુણ મળે છે. તો 12 ગુણાકારમાં 3 કરવા પડશે તો 12 3 36. તો સાચા જવાબના કુલ ગુણ કેટલા થયા? 36. હવે રાધિકાના ખોટા જવાબના ગુણ મેળવવા માટે શું કરવું પડશે? તો કે મેળવેલા કુલ ગુણ તમને આપેલા છે એમાંથી તમારે સાચા જવાબના ગુણ બાદ કરો એટલે ખોટા જવાબના ગુણ મળશે. તો મેળવેલા કુલ ગુણ છે એમાંથી આપણે સાચા જવાબના ગુણ બાદ કરી નાખીએ એટલે જેટલા વહી જાય કે અંકોના ગુણ હશે તો કે ખોટા જવાબના ગુણ. તો કુલ ગુણ કેટલા છે? 20. એમાંથી બાદ કરવાના છે સાચા જવાબના ગુણ. તો સાચા જવાબ કેટલો છે? 36. એના ગુણ 36. 20માંથી 36 બાદ ન થાય પણ 36માંથી 20 બાદ કરવાના રહેશે. તો 36માંથી 20 બાદ કરશો એટલે જવાબમાં તમને મળશે 16. મોટા પદની નિશાની એટલે -16. હવે આપણે ખોટા જવાબના ગુણ શોધીએ છીએ તો આપણને જે જવાબ મળે એ કેવો મળવો જોઈએ? ઋણ પૂર્ણાંકમાં. શું કામ? તો કે ખોટા જવાબ માટે ઋણ પૂર્ણાંકમાં તમને ગુણ આપેલા છે એટલે આપણે જે ખોટા જવાબના ગુણ શોધીએ છીએ એ પણ ઋણ પૂર્ણાંકમાં મળવા જોઈએ. હવે એક ખોટો જવાબ છે એના ગુણ કેટલા મળે છે? તો કે -2. તો રાધિકાએ આપેલા ખોટા જવાબની સંખ્યા શોધવા માટે જો એક પ્રશ્ન એને ખોટો પડે તો -2 ગુણ મળે. તો એવા એના કેટલા ગુણ મળ્યા છે ખોટા જવાબ માટે? તો કે -16. તો આપણે ઊંધી ત્રિરાશી મૂકવી પડે. -2 ગુણ છે એ એક પ્રશ્ન માટે ખોટો પડે ત્યારે મળે. તો એવા એને કેટલા પ્રશ્નો લખ્યા છે? -16. તો કેટલા પ્રશ્નો એને થશે? તો -16 ભાગાકારમાં -2. હવે -16 ભાગાકારમાં -2 છે તો અંશ અને છેદમાં મૂકીએ 16/ -2 છેદદળ 16 એ મળશે 2 8 16 અને -+ એટલે 8 પ્રશ્નના જવાબ એને ખોટા આપેલા હશે. તો નીચે આપણે જવાબની લાઈનમાં લખશું, તેથી રાધિકાએ દરેક સાચા જવાબના ગુણ +3 છે, દરેક ખોટા જવાબના -2. હવે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે રાધિકા છે એ કુલ
તમે જે પેપર લખો છો એમાં સાચા પ્રશ્નો પ્લસ ખોટા પ્રશ્નો આ બેના ગુણ મળે એટલે કેટલા મળશે તમને તો કે કુલ ગુણ જે મળે એ શું હોય કુલ ગુણ તો હવે તમને સાચા પ્રશ્નના જવાબ આપ્યા છે ગુણ આપેલા છે અને કુલ ગુણ આપેલા છે ખોટા તમારે શોધવાના છે તો એના માટે આ જે સાચા છે કુલ ગુણમાંથી બાદ કરવા પડશે સાચા ગુણ છે એમાંથી કુલ ગુણમાંથી બાદ કરવા પડશે એટલે આપણે કુલ ગુણમાંથી સાચા જવાબના ગુણ બાદ કરીએ તો કુલ ગુણ એટલે કેટલા છે 20 એમાંથી 36 બાદ કરવાના 20 માંથી 36 બાદ ન થાય એટલે 36 માંથી 20 બાદ કર્યા તો 16 મળ્યા કેટલા મળશે 16 મોટા બાદની નિશાની એટલે -16 હવે -16 મળ્યા એ ખોટા જવાબના ગુણ મળેલા છે આપણે પ્રશ્ન શોધવાના છે તો બે ગુણ એક પ્રશ્ન માટે છે તો એવા -16 ગુણ માટે કેટલા પ્રશ્ન તો રાધિકાએ આપેલા ખોટા જવાબની સંખ્યા બરાબર -16 ભાગાકારમાં -2 તો -16 ના છેદમાં -2 છે એટલે ઉડાડશો એટલે -2 ઉડી જશે 2 8 16 તો 8 પ્રશ્નના જવાબ એને ખોટા આપેલા છે હવે બીજો પ્રશ્ન જોઈએ હવે એમાં બીજો પ્રશ્ન આપ્યો છે કે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા જો કે તેના 7 જવાબો સાચા હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા એટલે એમાં પણ તમને એવું જ કીધું છે જે રાધિકા માટે કહ્યું હતું એ જ રીતે મોહિની માટે કરવાનું છે મોહિનીએ મેળવેલા કુલ ગુણ બરાબર કેટલા -5 તો સૌથી પહેલા આપણે સાચા જવાબના કુલ ગુણ શોધીશું સાચા જવાબ એને કેટલા લખેલા છે તો કે 7 તો 7 ગુણાકારમાં 3 તો કેટલા એને ગુણ મળશે સાચા જવાબના કે 21 ગુણ મળશે 7 3 21 ત્રણ શું કામ મૂક્યા તો કે સાચા જવાબના એક પ્રશ્ન સાચો પડે તો 3 ગુણ મળે છે તો એવા એને 7 સાચા જવાબ લખ્યા છે તો કેટલા મળશે એને 21 ગુણ હવે એના પછી આપણે ખોટા જવાબના ગુણ મેળવીશું શું કામ તો કે ખોટા પ્રશ્નની સંખ્યા એને કેટલી છે એ શોધવાની છે એના માટે પહેલા ખોટા જવાબના ગુણ મેળવવા પડશે તો કુલ ગુણ કેટલા છે એના તો કે -5 એમાંથી બાદ કેટલા કરવાના તો કે સાચા જવાબ પડ્યા એના તો સાચા જવાબ 21 છે -5 અને 21 નો બાદબાકી કરવાની તો -5 અને -5 એમનું રહેશે -21 5ની આગળ નિશાની 5ની પાછળ નિશાની -+ તો 5માં 21 ઉમેરવાના એટલે કેટલા મળશે તમને 26 મોટા પદની નિશાની 21 મોટા છે તો એની આગળની નિશાની માઇનસ -24 તમારો જે જવાબ છે એ ઋણ પૂર્ણાંકમાં આવવો જોઈએ શું કામ તો કે ખોટા જવાબના ગુણ છે એ ઋણ પૂર્ણાંકમાં આપેલા છે એટલે આપણો જવાબ ઋણ પૂર્ણાંકમાં આવવો જોઈએ જે આપણને -26 મળેલો છે હવે એક ખોટા જવાબના ગુણ -2 છે તો મોહિનીએ કેટલા જવાબ ખોટા લખેલા હશે તો એના ગુણ કેટલા છે ટોટલ ખોટા જવાબ પડ્યા એના તો કે -26 ભાગાકારમાં એક પ્રશ્ન માટે કેટલા છે ગુણ ખોટા પડે તો -2 હવે આ બેનો આપણે ભાગાકાર કરવાનો -24 છેદમાં આવશે -2 હવે આના છેદ ઉડાડશું તો જવાબ શું મળશે 13 2 24 -2 જતા રહેશે જવાબમાં શું મળ્યું 13 તો મોહિનીએ કેટલા પ્રશ્નના ખોટા જવાબ આપેલા હશે 13 પ્રશ્નના તો અહીંયા આપણે જવાબમાં લખશું તેથી મોહિનીએ 13 પ્રશ્નોના ખોટા જવાબ આપેલ છે ફરી એક વખત જોઈ લઈએ તમને એવું કીધું હતું કે મોહિનીએ મેળવેલા કુલ ગુણ -5 છે એમાં 7 સાચા જવાબ આપેલા છે એટલે 7 સાચા જવાબના કુલ ગુણ આપણે શોધ્યા તો 7 ગુણાકારમાં 3 એટલે 21 ગુણ થયા હવે ખોટા જવાબના ગુણ શોધવા માટે કુલ ગુણમાંથી તમારે સાચા જવાબના ગુણ બાદ કરવા પડે તો -5 માંથી 21 બાદ કરીએ એટલે જવાબમાં શું મળે છે -26 પણ આપણે ખોટા પ્રશ્નો એને કેટલા લખ્યા છે એ શોધવાના છે એના માટે એક ખોટો જવાબ પડે તો -2 તો એવા કેટલા એને ગુણ મળ્યા છે -24 તો ભાગાકાર કરવો પડશે તો ખોટા જવાબની સંખ્યા બરાબર -26 ભાગાકારમાં -2 ભાગાકાર કર્યો છે ઉડેડા અને -+ થયા એટલે જવાબમાં શું મળ્યું 13 તો મોહિનીએ 13 પ્રશ્નોના ખોટા જવાબ આપેલ છે હવે પ્રશ્ન નંબર 7 જોઈએ હવે આ
ત્રાસવાદીનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર 7 હું અહીંયા પાઠ્યપુસ્તકમાં તમને સમજાવું છું તમારે તમારા પાઠ્યપુસ્તકમાં સમજવાનું છે અને ધ્યાન રાખવાનું છે એક લિફ્ટ કૌંસમાં આપેલું છે એલિવેટર લિફ્ટને બીજા શબ્દમાં એલિવેટર પણ કહેવામાં આવે છે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે તમને એમ કીધું છે કે એક લિફ્ટ છે ઈ 6 મીટર પ્રતિ મિનિટ એટલે કે 1 મિનિટમાં નીચે ખાણમાં કેટલો અંતર કાપશે તો કે 6 મીટર એટલે લિફ્ટની નીચે ઉતરવાની ઝડપ બરાબર 6 મીટર પ્રતિ મિનિટ એટલે કે 1 મિનિટમાં 6 મીટર નીચે ઉતરશે હવે તમને એમ કીધું છે કે લિફ્ટ હાલ ભૂમિતળિયેથી 10 મીટરની ઊંચાઈએ છે ધારો કે અહીંયા જમીન આપેલી છે લિફ્ટની ક્યાં જવાનું છે નીચેની બાજુએ આપણે સંખ્યા રેખા ઊભી જોઈ હતી આગળના દાખલામાં તો નીચે છે એ ઋણ સંખ્યા હોય અને ઉપર છે એ ધન સંખ્યા હવે લિફ્ટ છે અહીંયા એટલે કે 10 મીટરના અંતરે ઉપરની બાજુ જવાનું છે કઈ બાજુ તો કે નીચેની બાજુ એને અહીંયા પહોંચવાનું છે લિફ્ટને તો આ કેટલું અંતર હશે તો કે 350 મીટરનું અંતર છે તો અહીંયા જે નીચેનો ભાગ છે નીચેની બાજુ એ કેવો ભાગ થશે તો કે ઋણ પૂર્ણાંક એટલા માટે -350 કીધું છે હવે 10 મીટરની ઊંચાઈ છે અને જવાનું છે 350 મીટર નીચે તો આપણે લિફ્ટને કુલ અંતર કેટલું કાપવાનું છે એ શોધીએ તો 10 મીટર ઉપર છે હજી નીચે કેટલું જવાનું છે અને 350 મીટર એટલે ટોટલ એને કુલ અંતર કેટલું કાપવાનું થાય છે તો કે 10 મીટર ઉપર હતી એમાં પાછું 350 મીટર નીચે જવાનું છે એટલે કુલ કેટલું એના અંતર કાપવાનું થાય છે 360 મીટર તો લિફ્ટને કુલ અંતર કાપવાનું થાય છે 360 મીટર હવે લિફ્ટને નીચે જવા માટે લાગતો સમય જો ઈ 1 મિનિટમાં 6 મીટર અંતર કાપે 1 મિનિટમાં 6 મીટર અંતર કાપે છે તો આપણે કુલ અંતર કેટલું કાપવાનું છે તો કે 360 મીટર બરાબર કેટલા આપણે ઊંધી ત્રિરાશી મૂકવી પડે કે 6 મીટરમાં 1 મિનિટનું સમય લાગે છે તો 360 માટે કેટલો તો 360 ગુણાકારમાં 1/6 એટલે આપણે ભાગાકાર કરવો પડશે ત્રિરાશી ઉપરથી આપણને ખબર પડી કે ભાગાકાર કરવાનો છે તો 360/6 આવશે 6 હવે અહીંયા છેદ ઉડાડશો એટલે 6 6 6 30 અને 1 શૂન્ય ભાગાકાર કરો 360 નો 6 વડે એટલે જવાબ મળશે 60 તો 60 મિનિટ થશે હવે તમે ધોરણ 5 માં ઘડિયાળ શીખી જ ગયા છો 60 મિનિટ એટલે કેટલી કલાક થાય 1 કલાક તો જે લિફ્ટ છે અથવા તો એલિવેટર છે એને નીચે ખાણમાં 360 મીટરનું અંતર કાપવા માટે 1 કલાક લાગશે અથવા તો 60 મિનિટ લાગશે એટલે આપણે જવાબમાં લખશું 50 મીટર સુધી નીચે પહોંચવા માટે 60 મિનિટનો એટલે કે 60 મિનિટ એટલે કેટલી કલાક 1 કલાક
સમય લાગશે. જો તમને પ્રશ્નમાં શું કીધું તો લિફ્ટ છે એ જમીનથી ઉપર 10 મીટરની ઊંચાઈએ આવેલી છે. હવે લિફ્ટ છે એને 1 મિનિટમાં 6 મીટર જેટલું અંતર કાપે છે. તો લિફ્ટને જમીનથી નીચે 350 મીટર નીચે જવા માટે કેટલો સમય લાગશે? તો આપણે વિગત લઈએ કે લિફ્ટને નીચે ઉતરવાની ઝડપ બરાબર 6 મીટર પ્રતિ મિનિટ. લિફ્ટ હાલ ક્યાં છે? તો કે 10 મીટરની ઊંચાઈએ છે અને એને અંતર કાપવાનું છે 350 મીટર નીચે. લિફ્ટને કાપવાનું કુલ અંતર 10 મીટર ઉપર હતી અને પાછું બીજું 350 મીટર એને નીચે જવાનું છે, એટલે કુલ અંતર એનું બે વચ્ચેનું કેટલું થશે એ શોધવા 10 મીટર પ્લસ 350 મીટર કર્યા તો કેટલા મળ્યા? 360 મીટર. હવે લિફ્ટને નીચે જવા માટે લાગતો સમય, જો 6 મિનિટ બાય 1 6 મીટર છે ઈ અંતર કાપવા માટે 1 મિનિટ લાગે છે, તો એવું એને કેટલું અંતર કાપવાનું છે? 360 મીટર. તો 6 મીટર અંતર કાપવા માટે 1 મિનિટ લાગતી હોય તો 360 મીટર અંતર કાપવા માટે કેટલા? તો લિફ્ટને નીચે જવા માટે લાગતો સમય માટે આપણે ભાગાકાર કરવો પડે 360 ભાગાકારમાં 6 છેદમાં એડે, એટલે જવાબમાં મળશે 60 મિનિટ. તો 60 મિનિટ એટલે કેટલી કલાક થાય? 1 કલાક. તો આપણે જવાબમાં લખ્યું કે લિફ્ટને માઇનસ 350 મીટર સુધી નીચે પહોંચવા માટે 60 મિનિટનો એટલે કે 1 કલાક જેટલો સમય લાગશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આજે ગણાવેલા દાખલા સમજાઈ ગયા હશે. વ્યવસ્થિત રીતે બાકી બુકમાં ગણી નાખજો અને બેસ્ટ વચ્ચે એક લાઈન છોડજો. પ્રેક્ટિસ વર્કમાં પણ તમને આવા દાખલા આપેલા છે, જ્યારે પણ ટાઈમ મળે ત્યારે રફ બુકમાં એની પ્રેક્ટિસ કરતી રહેવાની. થેન્ક યુ.